સૌપ્રથમ આ વાયરસ ચીનના વુહાન શહેરમાં જોવા મળ્યો વુહાન સી ફૂડ માર્કેટમાં એટલે કે માર્કેટમાં આ વાયરસ સૌ પહેલા ફેલાયો હતો વુહાનમાં સી ફૂડ એટલે કે માછલી પણ આ વાયરસના લક્ષણો જોવા મળ્યા ચીનમાં ફેલાયો નવો વાયરસ

આ વાયરસના નામમાં નોવેલ લગાવવામાં આવ્યું છે કેમ કે આ પહેલા એ ક્યારે જોવા મળ્યો નથી કોરોના વાયરસ ઓવી તો કોરોના વાયરસ એ સી ઓવીઆઈડી ઓગણીસ વાયરસનું એક મોટું જૂથ છે જે શ્વસનને લગતી બીમારી અને ફ્લૂ જેવી બીમારીઓના લક્ષણોનું કારણ બને છે એટલે કે સામાન્ય શરદીનો વાયરસ વાયરસ કે જેના કારણે એસ એ આર એસ થાય છે એટલે કે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ એટલે કે એ શ્વાસનળીનો એક રોગ છે વાયરસ કે જે ના એમ એસ મિડલ ઇસ્ટ સિવિયર રેસ્પિરેટરી સિન્ડ્રોમ એ પણ એક રેસ્પિરેટરી મિસ શ્વસનતંત્રનો એક રોગ છે

કોરોના વાયરસ નું જીવલેણ વાયરસ છે અને તેને વૈશ્વિક આરોગ્ય સંગઠન ને વૈશ્વિક સ્વાસ્થ્ય જાહેર કરી છે ત્યારે આ વાયરસ મુખ્યત્વે કોરોના વાયરસ નો સંપર્કમાં આવવાથી થાય છે એટલે કે પહેલા એક વ્યક્તિ સંપર્ક કોરોના વાયરસ હોય એને વધી જાય છે એટલે કે આ વાયરસ

દર્દીના સંપર્કમાં આવ્યા હોય તેનો ફોલોઅપ ચૌદ દિવસ સુધી કરવો પડે એટલે કે તમે આજે દર્દીના સંપર્કમાં આવ્યા છો કે જેને કોરોના વાયરસ છે તો તમને કાલે એના લક્ષણો દેખાવાના નથી તમને ચૌદ દિવસની અંદર ગમે ત્યારે એના લક્ષણો દેખાઈ શકે એટલે કે ચૌદ દિવસ સુધી જે તે વ્યક્તિ સંપર્કમાં આવ્યો હોય એને ઓબ્ઝર્વેશનમાં રાખવો પડે ઇન્ક્યુબેશન પીરિયડ દરમિયાન કોરોના વાયરસના દર્દીનો ચેપ અન્યને લાગી શકે છે એટલે કે ચૌદ દિવસ દરમિયાન ભલે આપને લક્ષણો દેખાયા ના હોય એટલા બધા પણ એ વાયરસનો બીજાને લાગવાનો ચાન્સ વધારે છે એટલે તમારું ચેકઅપ કરાવવું જરૂરી છે કોરોના વાયરસના લક્ષણો કોરોના વાયરસના શરૂઆતની લક્ષણો તો અત્યંત સામાન્ય જ છે પરંતુ તેમ છતાં આ વાયરસ ઘાતક નીવડી શકે છે ત્યારે તેના મહત્વના લક્ષણો પર નજર કરીએ તો આ વાયરસમાં શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે ગળામાં દુખાવો થાય છે ખાંસી તાવ આવે છે ને તાવ વધતા ન્યુમોનિયાનું સ્વરૂપ લે છે એટલે આ એના મુખ્ય લક્ષણો છે કિડની સાથે જોડાયેલી તમામ પરેશાનીમાં વધારો થાય છે ફેફસામ ફેલાયા બાદ દર્દીની હાલત વધુ ગંભીર બની જાય છે અને નવા વાયરસના જીનેટિક કોડના વિશ્લેષણમાં આ ખુલાસો થયો છે સંક્રમણ ફેલાવતા અન્ય વાયરસની તુલનામાં કોરોના વાયરસ અને સાર્સ વાયરસ સમાનતા જોવા મળે છે એટલે કે આ બંને વાયરસ એક જ કેટેગરીના વાયરસ છે કોરોના વાયરસના લક્ષણો તાવ આવવો છીક આવવી શરીર દુખવું ખાંસી અને ગળામાં ખરાબ થવું ખરાશ રહેવી માથું દુખવું અને શ્વાસ લેવામાં તકલીફ પડવી આ બધા લક્ષણો જે તે વ્યક્તિને એક થી ચૌદ દિવસના ગાળામાં કોઈ વ્યક્તિના સંક્રમણમાં સંપર્કમાં આવ્યા પછી લાગી શકે છે કોરોના વાયરસ ફ્લૂ કે શરદી એટલે કે કોરોના વાયરસ સીઝનલ તાવ અને સામાન્ય શરદીમાં ફરક શું છે એ આપણે સમજીએ કોરોના વાયરસની શરૂઆત અચાનક થાય છે તાવની શરૂઆત ઋતુ બદલાવાથી થાય છે કે ઉનાળામાંથી ચોમાસું આવ્યું એટલે કે ઋતુના ફેરફારથી તાવ આવે છે અને સામાન્ય શરદી ધીરે ધીરે થાય છે બીજા લક્ષણો તાવ આવો સૂકી ખાંસી માંસપેશીઓમાં દુખાવો અને થાક લાગવો એ એના લક્ષણો છે સિઝનલ તાવના તાવ આવો સૂકી ખાંસી થાક લાગવો માથું દુખવું માંસપેશીઓમાં દુખાવો ગળું છોલાવું અને નાક ટપકવું એટલે કે જોઈએ તો લક્ષણો બંનેના લગભગ સેમ છે નાક ટપ ટપકવું છીંક આવવી ગળું છોલાવું તો એ થોડા શરદીના લક્ષણો છે અન્ય લક્ષણોમાં માથું દુખવું ગળામાં લોહી આવવું અને ડાયરિયા થવા ડાયરિયા થવા અને ઉલટી થવી સામાન્ય તાવ માંસપેશીઓ અને શરીરમાં દુખાવું માથું દુખવું અને થાક લાગવો આમ આપણે જોઈએ તો ત્રણેય તાવની અંદર મીસ કોરોના વાયરસના સિઝનલ તાવમાં અને સામાન્ય શરદીમાં વધારે કોઈ ફરક દેખાતો નથી અહીં તમે લક્ષણો દેખાવાની શરૂઆત થાય તો એકથી ચૌદ દિવસમાં તમને શરૂઆત થશે સિઝનલ તાવમાં એકથી ચાર દિવસમાં લક્ષણોની શરૂઆત થશે અને સામાન્ય શરદીમાં બેથી ત્રણ દિવસમાં લક્ષણો દેખાશે જટિલતા કેટલી પાંચ ટકા કેસ વધારે જટિલ છે આનામાં એક ટકા જટિલતા છે અને ખૂબ દુર્લભ આનામાં કોઈ નુકસાની થવાના ચાન્સ છે નહીં રિકવરી બે અઠવાડિયા સુધીમાં આવી શકે છે એક અઠવાડિયા સુધીમાં સામાન્ય તાવમાં રિકવરી આવી શકે છે અને શરદીથી તાવમાં એક એક અઠવાડિયામાં રિકવરી આવી શકે છે આની કોઈ સારવાર કે રસી બની નથી કોરોના વાયરસની આની દવા ઉપલબ્ધ છે સિઝનલ તાવમાં અને આની દવા ઉપલબ્ધ છે એ પણ છે જો તમારું નાક ટપકતું રહ્યું છે કે છીકો આવી રહી છે તો આ કોરોના વાયરસના લક્ષણો નથી આ ખાસ જો નાક ટપકવું અને છીકો આવીએ નથી પણ એનાથી આગળ વધીએ અને જે આવા લક્ષણો જોવા મળે એ વધારે કોરોના વાયરસના છે તો અહીં તમને થોડો અંદાજો આવી શકે છે કે કોરોના વાયરસ સિઝનલ તાવ અને સામાન્ય શરદીમાં શું ફરક છે ભારતમાં તેર રાજ્યોમાં કોરોના વાયરસનો અત્યાર સુધીમાં દર્દીઓ રિપોર્ટ મળ્યા છે આપને અને ટોટલ નવ્વાણું દર્દીઓ જે સંક્રમિત થયેલા છે એટલે કે એને કોરોના વાયરસનો પોઝિટિવ રિપોર્ટ આવેલો છે આનામાંથી જોઈએ તો સંક્રમણમાં પહેલાં કર્ણાટકમાં અને દિલ્હીમાં બંને જગ્યાએ એક એક મૃત્યુનો રિપોર્ટ પણ નોંધાયેલો છે આ જે રિપોર્ટ છે આંકડો એ ચૌદ માર્ચ બે હજાર વીસ રાત્રિના સાડા આઠ વાગેનો આ આંકડો આપણે લીધો છે એટલે કે ગઈકાલનો આ આંકડો છે એમાંથી ગુજરાતમાં હજી સુધી પોઝિટિવ કેસ એક પણ નોંધાયો નથી કોરોના વાયરસનો સંપર્ક ટાળવા શું પગલાં ભરવા કોરોના વાયરસના સતત વધતા કેશ અને મોતથી લોકોમાં ડર ફેલાઈ ગયો છે આખી દુનિયામાં ડર છે એ ચાઇના હોય અમેરિકા હોય આ ઇટલી હોય કે ઈરાન હોય આ વાયરસથી બચવા માટે વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે ડબલ્યુ ઉપાયો પર નજર કરીએ તો હાથ સાબુ અને પાણીથી ધોવા જોઈએ ખાંસી કે છીક ખાતા મોં પર રૂમાલ અવશ્ય રાખવો જોઈએ શરદી કે ફ્લૂના લક્ષણો દેખાતા હોય તેવા વ્યક્તિઓ સાથે સંપર્ક ટાળવો જોઈએ ટાળવું જોઈએ એટલે કે જે દરિયાઈ ફૂડ જે ખરું એમાં માછલી હોઈ શકે અથવા બીજું કોઈ પણ હોય એ અત્યારે ખાવું નહીં મટન અને ઈંડાને સંપૂર્ણ અને યોગ્ય રીતે પકવવા જોઈએ મટન અને ઈંડા

સાબુથી ધોઈને હાથ ચોખ્ખા છીખ અને મોં રૂમાલથી ઢાંકવા અથવા ટીશ્યુથી ઢાંકવું પોતાના મોં અને નાકને ઢાંકીને રાખો જ્યારે છીક કે ઉધરસ આવે ત્યારે ટીશ્યુ કે રૂમાલ આડો રાખો એટલે કે તમારી અંદર વાયરસના સંક્રમણ હોય તો બીજા સુધી ન જઈ શકે અને બીજાને હોય તો તમારા સુધી ન આવી શકે એટલે માસ્ક પણ પહેરો સંપૂર્ણપણે રાંધેલા માંસ અને ઈંડા ખાવા અને પાણી ખૂબ પ્રમાણમાં પીવું જોઈએ એટલે કે એ રાંધેલા ખાવા કાચા ખાવાથી આ રોગનો આ વાયરસ આપણા શરીરમાં જવાની શક્યતા વધી જાય છે કાચો ખોરાક ખાવાનું ટાળો અથવા ફ્લુ જેવા લક્ષણો વાળા વ્યક્તિનો સંપર્ક ટાળવો અથવા એક મીટર અંતર રાખવું એટલે કે જેને શરદી હોય એનાથી થોડું દૂર રહેવું થી પોતાની જાતને કેવી રીતે બચાવશો કે જેને ઉધરસ કે તાવ હોય એવી વ્યક્તિ સાથે નજીકનો સંસર્ગ ટાળો તમે બીમાર હો તો ભીડવાળી જગ્યાએ જવું નહીં માંદગી દરમિયાન આંખ નાક અને મોને સ્પર્શ કરવું નહીં ભીડવાળી જગ્યાએ તમને પણ સંક્રમણ થવાનો ચાન્સ છે અને તમને હોય તો બીજાને પણ સંક્રમણ થવાનો ચાન્સ છે એટલે બને ત્યાં સુધી જવું નહીં જંગલી અને ખેતરના પ્રાણીઓ સાથે અસુરક્ષિત સંપર્ક કરવો નહીં જાહેર જગ્યાએ થૂકવું જોઈએ નહીં પશુ પક્ષીઓના સંપર્કમાં આવવાથી બચો જાહેર સ્થળો પર પશુ પક્ષીઓના સંપર્કમાં આવવાથી દૂર રહો તો તમે કોરોના વાયરસથી બચી શકો છો વાયરસથી આ રીતે બચો જાણો કેવી રીતે ઘરે રહીને કોરોના વાયરસથી બચી શકાય છે ટોયલેટ સાથે જોડાયેલા હોય તેમ હવાની અવરજવર હોય એવા રૂમમાં રહો વૃદ્ધો ગર્ભવતી મહિલાઓ અને બાળકોથી દૂર રહો કેમ કે એમને ચેપ લાગવાનો વધારે શક્યતા છે ઘરના દરેક ભાગમાં ફરવાનું ટાળો અમુક જગ્યાએ જ રહો ધ જનરલ ઓફ હોસ્પિટલ ઇન્ફેક્શનમાં પ્રકાશિત એક રિસર્ચ મુજબ એમ ઇ આર એસ એનએસએ એસએઆરએસ વાયરસ આ વસ્તુઓને સપાટી પર નવ દિવસ સુધી જીવતા રહે છે રિસર્ચ મુજબ ઘરમાં પડેલા રોજીદા જરૂરિયાત સામાનને ધોતા રહેવાથી વાયરસથી બચી શકાય છે રિસર્ચમાં કહેવાયું છે કે પ્રાણીઓથી માણસમાં આવી શકનાર કોરોના વાયરસને કોઈપણ સપાટી પરથી એક મિનિટમાં હટાવી શકાય છે આ માટે બાસઠ ટકાથી એકોતેર ટકા ઇથેનોલ પોઈન્ટ હાઇડ્રોજન પેરોક્સાઇડ પોઈન્ટ સોડિયમ હાઇડ્રોજન પેરોક્સાઇડ અને બ્લીચનો ઉપયોગ કરવો જોઈએ હાથ ધોવાની રીત ધો હાથની આંગળીઓ વચ્ચે ઘસો આંગળીઓની પાછળની બાજુએ વચ્ચે ઘસો અંગૂઠાઓની નીચેના ભાગમાં ઘસો આંગળીઓની પાછળની બાજુએ ઘસો હાથના નખને ઘસો તમારા કાંડાઓને ઘસો અને સ્વચ્છ રૂમાલથી దెన్ సీర్యనోవే రెడన అట్లా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫోర్ వోచింగ్ ఫార్మాజోస్ యూట్యూబ్ ఛానల్